એટલે પણ દુકાને રહી ગયું છે. આજે હેલ્મેટ દુકાને વોયરામાં રહી ગયું હતું, કોક લઈ ગયું હતું પરમ દિવસે, એટલે કાલ સાંજે મળી તો ઉપર સ્ટોરમાં પડી ગયું. હેલ્મેટ અમે એકચ્યુઅલી હમણાં રસ્તામાં જ વાત કરતા હતા કે હવેથી હેલ્મેટ પહેરવું ફરજિયાત છે, તો હવેથી અમે કરશું. જવા દો, બીજું હેલ્મેટ વ્યવસ્થાની વાત કરો. ચાલો જાણીએ કે અહીંયા કેટલા લોકો હેલ્મેટ પહેર્યું. इंजरी है पर अभी कुछ हो गया तो फिर हेलमेट तो सर नेक्स्ट टाइम पहन के निकलेंगे. थैंक यू. हेलमेट नहीं गई जी, नहीं गई जी, भूली गए. हां जी, सॉरी. नो प्रॉब्लम. માથામ વધારે ના વાગે એટલા માટે. ડોક્ટર નું સર્ટી બતાવો. ચુકાદો કર્યો છે હેલ્મેટ પહેરવાનો, ભૂલી ગયા તો પછી અકસ્માત થશે તો પછી નથી થાય. ચેક ભરાવા જ માટે આવ્યો હતો, બે મિનિટ માટે અહીંથી જતો રહીશું પાછો. એવું કઈ છે નહીં. મારી ગાડી સ્લો જ ચાલે છે, એમ લાયસન્સ વાયસન્સ છે બધું, ગાડી સ્લો જ ચલાવું છું. ધીમે ધીમે તમે તો સ્લો ચલાવો, સામે વાળું કદાચ ફાસ્ટ આવ્યું ને અકસ્માત થઈ ગયો. એ એની એ બેદરકારી છે સાહેબ, સોરી. આજે હાઈકોર્ટે ચુકાદો કર્યો છે હેલ્મેટ પહેરવાનો, તમે હેલ્મેટ પહેરો. મેં તો બહુ કાલથી પહેરી છે, આજ ભૂલી જાઉં કાલથી. પણ એ તો તમારા સેફટી માટે છે. સાચી વાત છે. એટલું ટ્રાફિક હોય છે એવું કઈ, એટલું ટ્રાફિક હોય છે હાઈવે ઉપર હોય એવા જુદી છે. હેલ્મેટ પહેરવાથી
કેમ નથી પહેરી ઘરે છે ઘરે છે તો પછી સેફટી માટે તો લેટ થઈ ગયું છે આજે હેલ્મેટ હા લાવવાનું છે હવે લાવવાનું અત્યાર સુધી પહેર્યું છે રૂલ્સ કઈ કરે રૂલ્સ કઈ કરતી આવે ને કાયદો તો હતો જ ને હેલ્મેટ પણ નતો બેઠો